નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે શિયાળુ પાકોમાં આપણે વાવણી સમયે કઈ નિંદામણનાશક દવા છટકાવ કરવાથી આપણને ખડમાં સારું એવું નિયંત્રણ જોવા મળે છે ખેડૂત મિત્રો તમે બધા જાણતા હશો કે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાથી આપણને જમીનમાં ઘણું બધું નુકસાન જોવા મળે છે અને સાથે સાથે આપણે જે પાક વાવ્યો હોય તેમાં પણ આપણને ઘણું બધું નુકસાન જોવા મળે છે પણ ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારે આપણને માણસો મળતા નથી અથવા તો આપણને મજૂરો પણ મળતા નથી જેના લીધે આપણે આ નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો ખેડૂત મિત્રો તમે બધા જાણતા છો કે શિયાળુ પાકોમાં આપણને બે પ્રકારના નિંદામણ જોવા મળે છે એક તો એક પટ્ટીપાન અને બીજું છે ગોળપાન તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે બંનેની અલગ અલગ દવાની વાત કરવાની છે કે પટ્ટીપાન થયા હોય તો આપણે કયું નિંદામણ નાશક દવા સાટી શકીએ અને જો ગોળપાન હોય તો આપણે કઈ નિંદામણ નાશક દવા સાટી શકીએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ જે જીરું છે ચણા છે ઘઉં છે ધાણા છે જેવા પાકોમાં આપણને પટ્ટીપાનવાળા જે નિંદામણ જોવા મળે છે તો તેની અંદર આપણે કઈ દવા સાઠવી તો કે બજારમાં અવેલેબલ છે જે પેન્ડી જે આપણે ઈ પેન્ડિમિથિલિન નામનું ઝેર આવે છે જે આપણે વાત કરીએ તો કે બાસાલી છે દોસ છે સ્ટોમ છે અથવા તો સ્ટેમ્પ છે તેની અંદર આપણને આ દવા આપણને ઝેર જોવા મળે છે જે અરબી સાઈડ છે જેના લીધે આપણને પટ્ટી પાનમાં સારું એવું નિયંત્રણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો તમને જણાવવાનું કે આપણે જે આ પેન્ડી મિથાઇલનો છટકાવ કરીએ તે આ જીરું ચણા ઘઉં અથવા તો જે આપણે ધાણા વાવી એ ઉગ્યા પહેલાં આપણે તેનો છટકાવ કરવાનો છે તો તેની માત્રાની વાત કરીએ તો એક પંપમાં આપણે થી સિત્તેર એમએલ આપણે લઈને તેનો છટકાવ કરી શકીએ છીએ અથવા તો ઘણા ખેડૂત મિત્રો જે પાણીનું રેળ મૂકતા હોય તો તેમાં એક વીઘાની અંદર ચાર લીટર નાખી અને ત્યાર પછી તેનું રેળ આપણે પાણીની અંદર જે જીરું છેણા અથવા તો ઘઉં વાવ્યો હોય તો તેની અંદર આપણે રેળ મૂકી શકીએ છીએ અને અને ખેડૂત મિત્રો બીજી વાત જણાવવાની એ કે આપણે જે રેળ મૂકવી એને કરતાં જો આપણે વધારે રિઝલ્ટ લેવું હોય તો આપણે ઉપરથી છટકાવ કરવાથી આપણને સારું એવું જે નિયંત્રણ મળે છે નિંદામણમાં અને વાત કરીએ તો કે પપની જે નોઝલ હોય તેને આપણે ગોળ રાખવાની જેના લીધે સરખી રીતના બધી દવાનો સ્પ્રે થઈ જાય અને નિંદામણમાં આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે બીજા નિંદામણની વાત કરીએ તો એ છે ગોળ પાંદડા તો કે ગોળ પાંદડાવાળા જે આપણને નિંદામણ જોવા મળે તો મુખ્યત્વે આપણને ડુંગળી અથવા તો જે લસણના પાક હોય તેમાં વધારે જોવા મળે છે તો તેની માટે બજારમાં અવેલેબલ જે ગોળ જે આપણે દવાનો છટકાવ કરવાથી આપણને ડુંગળીના પાકોમાં અથવા તો લસણના પાકોમાં નિંદામણમાં આપણને સારું એવું નિયંત્રણ જોવા મળે છે અને તેની માત્રાની વાત કરીએ તો આપણે એક પંપમાં સાત એમએલ નાખી અને ત્યાર પછી આપણે તેનો છટકાવ કરવાથી આપણને નિંદામણમાં સારું એવું નિયંત્રણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયામાં આટલું જ અને ખેડૂત મિત્રો એક ખાસ ભલામણ એ છે કે તમે કોઈપણ પ્રકારની નિંદામણનાશક દવા તમે છટકાવ કરવા લાવો તો તમે જ્યાંથી લાવ્યા હોય એગ્રામાંથી અથવા તો તેમાં નંબર આપેલા હોય દવાની બોટલમાં તો તેનો સંપર્ક એક વખત કરી અને તેને દવાની માહિતી સરખી રીતના લઈ લેવી કે કયા પાકમાં તમે એનો છંટકાવ કરી શકો અને કયામાં ન કરી શકો તો ખેડૂત મિત્રો અમારી માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ